શહેરના ચંદલોડિયા વિસ્તારમાં આવેલા અર્જુન ભગતના આશ્રમ ખાતે પ્રથમ સર્વજ્ઞાતિનું સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 11 નવ દંપતીએ પ્રભુતામાં પગલા માંડી સાંસારિક જીવનની શરૂઆત કરી હતી. સાથે જ આ સમૂહ લગ્નમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ વિશેષ હાજરી આપી પ્રભુતામાં પગલા પાડનારા નવ દંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. ગુજરાતભરમાં અનેક જગ્યાએ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સમૂહ લગ્નો ખાસ કરીને એવા પરિવારો માટે રાખવામાં આવતા હોય છે જે લોકો પોતાની આર્થિક પરિસ્થિતિને કારણે ધામધૂમપૂર્વક પોતાની દીકરીના લગ્ન નથી કરી શકતા. ત્યારે અનેક સંસ્થાઓ અને સમાજસેવાઓ દ્વારા આવી દીકરીઓને માટે સમૂહ લગ્નનું આયોજન કરી હૂંફાપી રહ્યા છે. ત્યારે આજે શહેરના ચાંદ્રોડિયા વિસ્તારમાં આવેલ અર્જુન ભગત આશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આગેવાનીમાં પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા અર્જુન ભગત આશ્રમ ટ્રસ્ટીગણ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, ચાંદ્રોડિયા વોર્ડ રાણીપ, વોર્ડ ગાંઠલોડિયા વોર્ડ અને નારાયણપુરા વોર્ડના કાર્યકરો સાથે લિખિયા પરિવાર મોરબી અને નવસારી સાથે મહિલા ભજન મંડળનો અથાગ પરિશ્રમ રહ્યો હતો. આ સમૂહ લગ્નમાં 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને તમામ નવદંપતીઓના આશીર્વાદ આપવા સંત મહંતોની સાથે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉક્ટર પ્રવીણ તોગડિયા ખાસ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અર્જુન ભગત આશ્રમ તેની સેવાકીય પ્રવૃત્તિને લીધે ખૂબ જ વિખ્યાત છે. આ આશ્રમમાં વિશાળ ગૌશાળાનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ગાયના સાણ અને ગૌમૂત્રમાંથી અનેક ઔષધિઓ આશ્રમમાં તૈયાર કરીને નજીવા દરે લોકોને આપવામાં આવે છે. માનવ સેવાના ભેગધારી એવા સદગત અર્જુન ભગતની સેવાની આ સર્વાની હાલ તેમના ભક્તો અને સેવકોએ યથાવત રીતે જાળવી રાખી છે, જેને અનુસંધાને આજે પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજન થકી ખરેખર અર્જુન ભગતને સાચી શ્રદ્ધાંજલિ આપી તેમ કહી શકાય. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આશ્રમના ટ્રસ્ટગણ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્વયંસેવકો દ્વારા ખૂબ જ કુનેહપૂર્વક કરવામાં આવ્યું હતું. સાથે સમગ્ર કાર્યક્રમમાં મહિલા ભજન મંડળની વિશેષ સેવા રહી હતી. વિશાલ રાજપૂત, જયશ્રી, અમદાવાદ. આશ્રમ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય મહિલા પરિષદ, ઓજસ્વી, રાષ્ટ્રીય બજરંગ દળ આ બધાના દ્વારા બધી જ જ્ઞાતિની 11 દીકરીઓનો સામૂહિક લગ્ન થઈ રહ્યા છે, જ્યાં એક એક દીકરીને 70,000થી વધારે રૂપિયાનો કર્યાવર આપી અને આ મોંઘવારીમાં મદદનો પ્રયાસ છે. શિવપુરાણમાં કહ્યું છે કે 5 દાન ઉત્તમ દાન છે, અન્નદાન, વિદ્યાદાન, પ્રાણદાન, પ્રાણીદાન, કન્યાદાન, એમાંનું એક દીકરીના લગ્ન કરાવવા એ અનેક અશ્વમેધ યજ્ઞથી પણ વધારે પુણ્યનું કામ છે. આજ અહીંયા થઈ રહ્યું છે અને આનંદની વાત છે કે એમાં અનેક લોકોએ સહયોગ આપી અને આ કામ પૂરું કરવામાં મદદ કરી છે. આ રામજીભાઈ પણ એના ટ્રસ્ટી છે, એ નાનુભાઈ પણ ટ્રસ્ટી છે. આ બધા લોકોના સહયોગથી આ કામ સફળ થઈ રહ્યું છે. સર, ખાસ કરીને જે દીકરીઓ છે જે અલગ અલગ પ્રાંતમાંથી અને અલગ અલગ સમાજમાંથી આવી છે, અલગ અલગ જ્ઞાતિઓની છે અને અલગ અલગ જગ્યાએ રહેનારી છે, અને દર વર્ષે વર્ષમાં એક વખત અહીંયા સમૂહ લગ્નની પરંપરા રહેશે. સર, ભવિષ્યમાં જો આયોજન કરવામાં આવશે તો 11 સમૂહ લગ્ન કરવામાં આવશે તો આગળ શું વિચારણા રહેશે? 51 સમૂહ લગ્ન આવતી હોય. તમને આ બધું વાતાવરણ જોયું ને, હું એટલો ખુશ થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો કે આ વસ્તુ જોઈને અર્જુન ભગતના આત્માને એટલી શાંતિ થતી હશે કે કોઈ એની સીમા નથી. એટલો એના 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 પરિવારનું ભણી જાય, અર્જુન ભગતના પરિવારનું જો સફળ આજે મને આજે જોઈને મને ગદગદ મારી છાતી ખુલે છે કે ડૉક્ટર સાહેબ પ્રવીણભાઈ તોગડિયાના